હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આપણે શીખીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સલમાં ફંક્શન આગળના બે વિડીયોમાં આપણે જોઈ ગયા હતા જેમ કે બેઝિક ફંક્શન જોયા હતા ત્યાર પછી ઓટોસોમ ફંક્શન જોયા હતા ફાઇનાન્શિયલ લોજિકલ ટેક્સ આ રીતના આપણે આગળના વિડીયોમાં જોયા હતા ફંક્શન અને આજે આપણે શીખવાના છીએ ડેટ એન્ડ ટાઈમ ફંક્શન અને જો તમે અગાઉના વિડીયો મારા ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપેલી છે ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ ડેટ એન્ડ ટાઈમ ફંક્શન તો એમાં પહેલું જોઈએ આપણે ડેટ ફંક્શન હવે જ્યારે તમારે કોઈ ડેટ લખવી હોય તો ત્યારે તમે ડેટ ફંક્શનની મદદથી લખી શકો છો તો સૌ પ્રથમ ફોર્મ્યુલાસ મેનુની અંદર જઈ ત્યાં તમે જોશો ડેટ એન્ડ ટાઈમ ઓપ્શન આપે છે એની અંદર જશો તો અહીંયા પહેલું જ આવી જશે ડેટ જેવું તમે ડેટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે હવે અહીંયા ત્રણ વસ્તુ પૂછે છે જે યર મંથ અને ડે તો જે તમારે વર્ષ નાખવું હોય એ વરસ મહિનો અને તારીખ જેમ કે હું નાખું છું યર બે હજાર વીસ ત્યાર પછી મંથ નાખું છું બાર અને ડે નાખું છું ઓગણીસ જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે હવે તમે જોઈ શકો છો એક આપણે તારીખ આવી ગઈ છે જે રીતના આપણે સેટ કરી હતી એ રીતના ડેટના ફોર્મેટમાં એક ડેટ આવી ગઈ છે તો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ફંક્શન છે અલગ અલગ જેમ કે પહેલું છે ડે બીજા નંબરનું મંથ અને ત્રીજા નંબરનું યર હવે માની લ્યો કે કોઈ આપણે એક ડેટ આપેલી છે તેમાંથી આપણે ત્રણ વસ્તુ અલગ કરીને મેળવવી છે જેમ કે ડે મંથ અને યર તો આ ત્રણ ત્રણ ફંક્શનની મદદથી તમે મેળવી શકો છો સૌપ્રથમ આપણે જોઈએ ડે ફંક્શન તો અહીંયા એક ડેટ લખેલી છે હવે અમે ડે કયો છે આપણે મેળવવો છે તો જે આન્સર મેળવવો છે એ સેલને સિલેક્ટ કરી અને ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જાશું એમાં તમે જોઈ શકો છો અહીંયા ડે આપેલું છે એની ઉપર તમે જેવું ક્લિક કરી દેશો એટલે અહીંયા સિરિયલ નંબર તમને પૂછશે એટલે આપણે એ સેલ પસંદ કરી લેવાની એ સેલને પસંદ કરી અને જેવું તમે અહીંયા ઓકે આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ તારીખની અંદર ડે કયો છે તો કે વન નાઇન તો એ તમને આન્સરમાં બતાવી દેશે ત્યાર પછી એ જ રીતે મંથ તમારે મંથ મેળવવો હોય તો અહીંયા ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો મંથ નામનું ફંક્શન છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ફરી એકવાર તમને સેલ પૂછશે એ સેલ તમારે સિલેક્ટ કરી જસ્ટ ઓકે જ આપી દેવાનું રહેશે અને અહીં મંથ આવી જશે એ જ રીતે યર તો અહીંયા આપણે આન્સર મેળવવો છે તો એ સેલને સિલેક્ટ કરી ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જશું તો અહીંયા તમે આગળ જોઈ શકો છો યરનું એક ફંક્શન આપેલું હશે જો હજુ છેલ્લેથી બીજું એની ઉપર તમે ક્લિક કરશો અને જેવી સેલને સિલેક્ટ કરી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એનું યર બતાવી દેશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ફંક્શન છે એનું નામ છે ટુડે હવે માની લો કે કોઈ તમારે ટુડે એટલે કે આજની ડેટ મેળવવી છે તો તમારે આજની ડેટ કઈ રીતે મેળવવાની તો જ્યાં તમારે મેળવવી છે એ સેલને સિલેક્ટ કરી ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જશો અને ટુડે નામનું ફંક્શન લઈ લેશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે અહીંયા જસ્ટ તમારે ઓકે જ આપી દેવાનું રહેશે જેવું તમે ઓકે આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે એની તારીખ હશે આજની કેલેન્ડર મુજબ એ રીતના આજની તારીખ અહીંયા સેટ થઈ જશે ત્યાર પછીના આગળ જોઈએ તો અહીંયા પણ ત્રણ ફંક્શન અલગ અલગ આપેલા છે જેમ કે હવર મિનિટ અને સેકન્ડ જ્યારે તમારે કલાક મિનિટ અને સેકન્ડ મેળવવી કોઈ ટાઈમ આપેલો હોય એમાંથી કલાક મિનિટ અને સેકન્ડ મેળવવી છે અલગ અલગ તો આ ત્રણ ફંક્શનની મદદથી તમે મેળવી શકો છો તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે જ્યાં મેળવવી છે એ સેલને સિલેક્ટ કરી ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જાશું એમાં આપણે ફંક્શન ગોતવાનું રહેશે હવર પેલું અહીંયા હવર ઉપર ક્લિક કરશો એટલે જસ્ટ તમારે કંઈ નથી કરવાનું એ સેલને પસંદ કરવાની છે કે જે સેલમાં તમારો સમય લખેલો છે એ સેલને પસંદ કરી અને જેવું ઓકે ઉપર ક્લિક કરી દેશો તો હવે તમે જોઈ શકો છો એનો આન્સર આવી ગયો છે ત્યાર પછી આગળ જોઈએ મિનિટ તો સેમ પ્રોસેસ ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જવાનું મિનિટ ઉપર જઈને ક્લિક કરી દેશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે ફરી એકવાર ડેટ પસંદ કરી અને અહીંયા ઓકે આપી દેવાનું ત્યાર પછી સેકન્ડ સેમ પ્રોસેસ જો આ રહી અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ ફંક્શન છે ત્યાર પછી સેલને સિલેક્ટ કરી અને ઓકે આપી દેશો એટલે એમાં તમારી સેકન્ડ આવી જશે ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછી અહીંયા ફંક્શન આવે છે નાવ નાવનું ફંક્શન મિત્રો એવું કામ કરશે કે તમને ડેટ અને સમય હાલનો જે સમય છે અને હાલની જે ડેટ છે એ તમને કાઉન્ટ કરીને અહીંયા બતાવી દેશે જ્યાં તમારા આન્સર લઈ આવો છે તે સેલને સિલેક્ટ કરી ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જશો એટલે નાવનું ફંક્શન તમને જોવા મળશે એની ઉપર ક્લિક કરશો અને અહીંયા જસ્ટ તમારે ઓકે આપવાનું છે તે ઓકે ઉપર ક્લિક કરશો એટલે હવે તમે જોઈ શકો છો કે જે અત્યારની તારીખ છે અને અત્યારનો જે સમય છે એ તમને અહીંયા બતાવી દેશે એના પછી આગળ વધીએ તો એના પછીનું ફંક્શન આવે છે ટાઈમ ફંક્શન જે રીતનું આપણે અહીંયા ઉપર પહેલું ડેટ ફંક્શન જોયું એ રીતનું ટાઈમ ફંક્શન આવે છે હવે તમારે કોઈ ટાઈમ સેટ કરવો છે અહીંયા ટાઈમ મેળવવો છે તો એ તમે ત્યારે ટાઈમ ફંક્શનની મદદથી મેળવી શકો છો તો સૌ પ્રથમ ડેટ એન્ડ ટાઈમ ફંક્શનમાં જવાનું ત્યાર પછી ટાઈમ ફંક્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે હવે અહીંયા જે તમારે ટાઈમ સેટ કરવો હોય એ તમારે ટાઈમ સેટ કરી લેવાનો જેમ કે અહીંયા ઉપર ટાઈમ આપ્યો છે એ જ રીતનો આપણે ટાઈમ સેટ કરીએ છીએ હોવરમાં આપણે બહાર નાખી દઈએ મિનિટમાં આપણે ટ્વેન્ટી ફોર એટલે ચોવીસ નાખી દઈએ અને ત્યાર પછી સેકન્ડમાં થર્ટી નાખી દઈએ ત્રીસ ત્યાર પછી જેવું તમે ઓકે આપશો તો હવે તમે જોઈ શકો છો એ રીતનો આપણો ટાઈમ સેટ થઈ ગયો છે તો આ હતા મિત્રો ડેટ એન્ડ ટાઈમ ફંક્શન કે જે સાવ ઇઝી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એના પછીના ફંક્શન આવે છે જેનું નામ છે મેસ એન્ડ ટ્રીક ફંક્શન તો ચાલો હવે આપણે એ પણ જોઈ લઈએ તો સૌપ્રથમ પહેલું ફંક્શન આવે છે જીસીડી તો જીસીડી એટલે તમારે કોઈ ફંક્શનનો ગુસ્સા મેળવવો હોય તો ત્યારે આ જીસીડી ફંક્શનનો ઉપયોગ થાય છે જેમ કે અહીંયા બે સંખ્યા આપેલી છે નવ ને છ એનો તમારે જ્યારે ગુસ્સા મેળવવો હોય તો ત્યારે જીસીડી ફંક્શનનો ઉપયોગ થાય છે તો સૌપ્રથમ તમારે અહીંયા ફોર્મ્યુલાસ ફંક્શનની અંદર જઈ અને મેથ્સ એન્ડ રિંગ ફંક્શનમાં જોશો તો તમને જીસીડી નામનું એક ફંક્શન જોવા મળશે જ્વાર એ જીસીડી નામનું ફંક્શન તમે સિલેક્ટ કરી લેવાનું અને ત્યાર પછી અહીંયા નંબર વન અને નંબર ટુ તમારે પસંદ કરી લેવાનું રહેશે એટલે નંબર વનમાં આપણે સેલ આ સિલેક્ટ કરી લેશું અને નંબર ટુમાં આપણે સેલ બીજી સિલેક્ટ કરી લેશું ત્યાર પછી જેવું તમે ઓકે આપશો એટલે હવે તમે જોઈ શકો છો કે આનો ગુસ્સા આવશે ત્રણ એનો આન્સર ત્યાં આવી જશે તો એ જ રીતના જીસીડી ત્યાર પછી જોઈએ તો એલસીએમ એટલે લસા મેળવવો હોય તો જ્યારે તમારે કોઈ બે સંખ્યાનો લસા મેળવવો છે ત્યારે એલસીએમ ફંક્શનનો ઉપયોગ થાય છે જ્યાં તમારે લસા મેળવવો છે તે સેલને સિલેક્ટ કરી મેસ એન્ટ્રી ફંક્શનમાં જાશો તો એલસીએમ નામનું ફંક્શન તમને જોવા મળશે જો આ ફંક્શન તમે અહીંથી સિલેક્ટ કરી લેશો એટલે સેમ પ્રોસેસ જ રહેશે એક બોક્સ ઓપન થઈ જશે ત્યાર પછી બંને સંખ્યાને તમારે સિલેક્ટ કરી લેવાની આ રીતના સિલેક્ટ કરી અને જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે હવે તમે જોઈ શકો છો એનો લસા તમને અહીંયા મળી જશે ત્યાર પછી આગળ વધીએ તો એના પછીનું ફંક્શન આવે છે એબીએસ ફંક્શન એબીએસ ફંક્શનનો ઉપયોગ એવો છે કે કોઈ ઋણ સંખ્યા હોય એને તમારે ધનમાં રૂપાંતર કરવી છે તો ત્યારે એબીએસ ફંક્શનનો ઉપયોગ થાય છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ ટ્વેન્ટી વન છે હવે તમારે એને ઋણ સંખ્યામાંથી ધન સંખ્યામાં ફેરવવી છે તો સૌપ્રથમ તમારે મેથ સેન્ડ સ્ટ્રિંગ ફંક્શનમાં જવાનું ત્યાં જોશો તો પહેલું જ તમને જોવા મળશે એબીએસ એબીએસ ઉપર ક્લિક કરશો એટલે જસ્ટ તમારે એ સંખ્યા એ સેલને તમારે સિલેક્ટ કરી લેવાની એ સિલેક્ટ કરી અને જેવું તમે ઓકે આ ઉપર ક્લિક કરી દેશો એટલે હવે તમે જોઈ શકો છો કે માઇનસની નિશાની છે એ અહીંથી આગળ નીકળી ગઈ છે ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછીનું ફંક્શન છે ઇવન ફંક્શન ઇવન ફંક્શનમાં એવું થશે કે કોઈ એક સેલમાં સંખ્યા લખેલી છે ત્યાર પછી ડાયરેક એના પછીની ડાયરેક્ટ બેકી સંખ્યા તમારે મેળવવી છે તો ત્યારે ઇવન ફંક્શનનો ઉપયોગ થાય છે જેમ કે અહીંયા ટ્વેન્ટી વન લખેલા છે હવે એના પછીની ડાયરેક્ટ જે બેકી સંખ્યા આવતી હોય એ તમારે મેળવવી ત્યારે ઇવન ફંક્શનનો ઉપયોગ થાય છે તો સૌપ્રથમ આન્સર જ્યાં તમારે મેળવવો છે સેલને પસંદ કરી ત્યાર પછી મેચ એન્ડ ટ્રીમ ફંક્શનમાં જશો એટલે તમને એમાં ફંક્શન જોવા મળશે ઇવન જો અહીંયા છે એની ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંયા નંબર વન એટલે આ તમારે સેલ પસંદ કરી લેવાની અને ત્યાર પછી જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે હવે તમે જોઈ શકો છો એકવીસ પછી જે બાવીસ સંખ્યા બેકી આવે છે એ ડાયરેક્ટ આવી જશે ત્યાર પછી ફંક્શન આવે છે એનું નામ છે આઈ તો આઈ ફંક્શનનો ઉપયોગ એવો થાય છે કે કોઈ અપૂર્ણાંકને પૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય એને જ્યારે પૂર્ણાંકમાં તમારે ફેરવવી હોય ત્યારે આઈએનટી ફંક્શનનો ઉપયોગ થાય છે તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ તો જ્યાં સેલમાં આન્સર મેળવવો છે સેલને પસંદ કરી મેથ એન્ડ રિંગ ફંક્શનમાં જાઓ એટલે તમે જોઈ શકો છો એમાં આઈએનટી નામનું ફંક્શન જોવા મળશે એને તમારે પસંદ કરી લેવાનું અને જે અપૂર્ણાંક સંખ્યા છે એ સેલને તમારે પસંદ કરી લેવાની ત્યાર પછી ઓકે આપશો એટલે હવે તમે જોઈ શકો છો એ પૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગઈ છે ત્યાર પછી આગળ જોઈએ તો એના પછીનું ફંક્શન આવે છે લોક ફંક્શન તો જ્યારે તમારે કોઈ સંખ્યાનો લઘુગુણક મેળવવો હોય એટલે કે લોગ મેળવવો હોય ત્યારે લોક ફંક્શનનો ઉપયોગ થાય છે સૌપ્રથમ તમારે મેથ એન્ડ ટ્રીન ફંક્શનમાં જઈ અને તેમાં લોગ ફંક્શન તમારે પસંદ કરી લેવાનું તો આ લોગ ફંક્શન પસંદ કરી લીધા પછી તમારે એક સંખ્યાને સિલેક્ટ કરી લેવાની રહેશે જેનો તમારે લઘુગુણોક મેળવવો છે એ સંખ્યાને એ સેલને તમારે પસંદ કરી લેવાની ત્યાર પછી જેવું તમે ઓકે આ ઉપર ક્લિક કરી દેશો એટલે હવે તમે જોઈ શકો છો એનો આપને લોગ મળી જશે ત્યાર પછી જોઈએ તો ત્યાર પછીનું ફંક્શન છે જેનું નામ છે રાઉન્ડ ફંક્શન હવે માની લ્યો કે કોઈ અહીંયા એક સંખ્યા આપેલી છે જેમ કે ઇઠોતેર પોઈન્ટ છસો ત્રાણું આ રીતના સંખ્યા આપેલી છે હવે જે પોઈન્ટ પછીના જે ત્રણ આંકડા છે એને તમારે રાઉન્ડ જ્યારે કરવા હોય જ્યારે રાઉન્ડ ફિગરમાં કરી નાખવું હોય ત્યારે રાઉન્ડ ફંક્શનનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે એ પણ જોઈએ સૌપ્રથમ પ્રથમ જ્યાં તમારે આન્સર મેળવો છે સેલને પસંદ કરી મેસ એન્ડ રિંગ ફંક્શનમાં જવાનું ત્યાર પછી એમાં રાઉન્ડ ફંક્શન આવશે એ તમારે પસંદ કરી લેવાનું જો આર્યું એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એ સેલ પસંદ કરવાની રહેશે એ સેલને પસંદ કરી લીધા પછી નંબર ઓફ ડિજિટ જો અહીંયા તમે જોજો નંબર ઓફ ડિજીટ એટલે પાછળના પોઈન્ટ પછીના જે આંકડા છે એ કેટલા આંકડામાં તમારે જોઈએ છે એકમાં જોઈએ છે બે ત્રણ એ રીતના જેટલા આંકડામાં તમારે જોતા હોય એ તમારે એની લેન્થ અહીંયા સેટ કરી નાખવાની જેમ કે હું સેટ કરું છું એક અને જેવું તમે અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે જે પોઈન્ટ પછીના ત્રણ આંકડા છે છસો ત્રાણું તો એ પોઈન્ટ પછીનો એક જ આંકડો આવી ગયો છે સાત એટલે આ રીતના રાઉન્ડ એને કરી નાખશે તો ત્યાર પછી આગળનું ફંક્શન જોઈએ જેનું નામ છે મોડ ફંક્શન તો મોડ ફંક્શનનો ઉપયોગ એવો થાય છે કે જ્યારે આપણે કોઈ બે સંખ્યાનો ભાગાકાર કરતા હોય તો જ્યારે ભાગાકાર કરવામાં વધતી શેષ છે એ શેષને આપણે મેળવવા માટે મોડ ફંક્શનનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે એ પણ જોઈએ સૌપ્રથમ પ્રથમ મેસ એન્ટ્રી ફંક્શનમાં જઈ મોડ ફંક્શન આપણે પસંદ કરી લેવાનું જો એ નીચે છે મોડ ફંક્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે બે નંબર પૂછશે જેમ કે નંબર વન એટલે જે સંખ્યાને આપણે જેની સાથે ભાગાકાર કરવો છે એ સંખ્યાને પસંદ કરી લેવાની અને અહીંયા ડિવાઇઝરમાં આપણે જે જેની વડે ભાંગવા છે એ સંખ્યાને પસંદ કરી લેવાની હવે એ સંખ્યાને પસંદ કરી લીધા પછી અહીંયા આપણે ઓકે આપી દેવાનું એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે જવાબ આવ્યો છે એ તમારી શેષ વધતી હશે ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછી ફંક્શન આવે છે પાવર ફંક્શન તો પાવર ફંક્શનનો ઉપયોગ એવો થાય છે કે કોઈ સંખ્યા ઉપર ઘાત આપેલી હોય તેની આપણે કિંમત મેળવવા માટે પાવર ફંક્શનનો ઉપયોગ થાય છે તો સૌપ્રથમ આપણે મેસ એન્ડ ફંક્શનમાં જઈશું ત્યાં પાવર ફંક્શન આપણે પસંદ કરી લેવાનું જો આ રહ્યું પાવર ફંક્શન એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બોક્સ ખુલી જશે તો એમાં સૌ પ્રથમ પહેલી સંખ્યા પસંદ કરી લેવાની અને ત્યાર પછી પાવર એટલે કે જે ઘાચ છે એ પસંદ કરી લેવાની એ બેય સંખ્યા પસંદ થઈ જાય ત્યાર પછી અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે એનો આન્સર તમને અહીંયા આવી જશે ત્યાર પછી છેલ્લું ફંક્શન આવે છે એનું નામ છે પ્રોડક્ટ તો પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ એવો થાય છે કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરવો આપણે મલ્ટીપ્લાય જ્યારે કરવું હોય ત્યારે પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે તો જ્યાં આપણે આન્સર મેળવ્યો છે સેલને પસંદ કરી મેસ એન્ડ ટ્રીન ફંક્શનમાં જશો એટલે ત્યાં તમને પ્રોડક્ટ નામનું ફંક્શન જોવા મળશે જો આર્યું એની ઉપર તમે ક્લિક કરી દેશો એટલે બે સંખ્યા તમને પૂછશે એ બે સંખ્યા પસંદ તમારે કરી લેવાની જેમ નંબર વન અને નંબર ટુ જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એનો આન્સર આવી જશે ફોર મલ્ટિપ્લાય થ્રી એટલે ટ્વેલ્વ તો આ થયા મિત્રો મેથ્સ એન્ડ ટ્રીમ ફંક્શન તો ત્યાર પછી આપણે છેલ્લું ફંક્શનની કેટેગરી છે જેમાં આપણે મોર ફંક્શનમાં અહીંયા ચાર ફંક્શન આપણે લીધા છે તે ચાર ફંક્શન આપણે જોવાના છે જેમ કે પહેલું છે સમ ઇપ બીજું કાઉન્ટ ઇપ કાઉન્ટ બ્લેક અને કાઉન્ટ એ તો સૌપ્રથમ જોઈએ સમ ઇપ ફંક્શન તો સૌપ્રથમ હું તમને સમ ઇપ ફંક્શનનો ઉપયોગ સમજાવી દઉં જેમ કે ઘણી બધી મલ્ટીપલ સંખ્યા આપેલી હોય એમાં આપણે કોઈ કંડિશન મૂકી અને સંખ્યાની ગણતરી કરવી છે સંખ્યાનો સરવાળો કરવો છે ત્યારે આપણે સમ ઇપ ફંક્શનનો ઉપયોગ થાય છે કઈ રીતે ચાલો આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સૌપ્રથમ આપણે જે આન્સર મેળવવો છે તે સેલને સિલેક્ટ કરી અને અહીંયા એફેક્સની મદદથી તમે અહીંયા ફંક્શનમાં જઈ શકો છો એફએક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે તો એ ફંક્શન તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે કે જે આપણે ફંક્શન લેવાનું છે સમ ઇપ સમ ઇપ લખશો અને અહીંયા ગો ઉપર ક્લિક કરશો એટલે અમે અહીંયા તમે જોઈ શકો છો પેલું અહીંયા ફંક્શન આવી ગયું છે સમ ઇપ તો સમ ઇપ ફંક્શન આવી જાય ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રેન્જ પૂછે છે આપણે તો રેન્જ જે હોય એ રેન્જ આપણે અહીંયા પસંદ કરી લેવાની રેન્જ પસંદ કરી લીધા પછી ક્રાઇટેરિયા એટલે અહીંયા આપણે જે કન્ડિશન મૂકવી છે એ ક્રાઇટેરિયા આપણે અહીંયા પસંદ કરી લેવાનો રહેશે જેમ કે હું પસંદ કરું છું લેસ ધેન ચાલીસ લેસ દેન ચાલીસ એટલે જે રેન્જમાંથી ચાલીસથી નીચે જે સંખ્યા છે એ સંખ્યાનો મારે સરવાળો કરવો છે તો લેસ દેન ચાલી કરી અને ત્યાર પછી અહીંયા ઓકે ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા આન્સર આવી ગયો છે પચાસ જેમ કે અહીંયા ચાર સંખ્યા છે તો ચાર સંખ્યામાંથી ત્રીસથી નાની કઈ કઈ સંખ્યા છે તો કે એકસે ત્રીસ અને એકસે વીસ તો એ બે સંખ્યાનો સરવાળો કેટલો થાય છે તો કે પચાસ તો એ આપણે સરવાળો કરીને અહીંયા સમ કરીને અહીંયા આન્સર આપી દેશે ત્યાર પછી જોઈએ કાઉન્ટ ઇફ ફંક્શન તો કાઉન્ટ ઇફ ફંક્શનમાં પણ એવું જ છે કે આપણે કોઈ સંખ્યાને કાઉન્ટ કરવી છે કોઈ કંડિશન મૂકીને કોઈ સંખ્યાને કાઉન્ટ કરવી છે તો ત્યારે કાઉન્ટ ઇપ ફંક્શનનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે એ જોઈએ તો સૌપ્રથમ જ્યાં તમારા આન્સર મેળવ્યો છે તે સેલને પસંદ કરી અને અહીંયા એફએક્સ ઉપર ક્લિક કરશો એટલે ફંક્શનનો બોક્સ ખુલી જશે અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે ફંક્શન કાઉન્ટ ઇપ અને ગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પેલું ફંક્શન આવી જશે કાઉન્ટ ઇપ અને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ ફંક્શનનું બોક્સ ઓપન થઈ જશે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા તમારે રેન્જ પસંદ કરવાની જે સંખ્યા છે એ સંખ્યાને બધી પસંદ કરી લેવાની ત્યાર પછી ક્રાઇટેરિયા ક્રાઇટેરિયાને જે તમારે કન્ડિશન મૂકવી છે એ કન્ડિશન અહીંયા મૂકી દેવાની તો આમાં પણ હું મૂકું લેસ દેન ચાલીસ એટલે ચાલીસથી જે નાની સંખ્યા છે એ આપણે કાઉન્ટ કરીને અહીંયા બતાવશે તો જેવું ઓકે ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે આ રેન્જમાં ચાલીસથી નીચે સંખ્યા આવતી હોય એવી ત્રણ છે તો ત્યાર પછીનું ફંક્શન જોઈએ તો ત્યાર પછીનું ફંક્શન છે કાઉન્ટ બ્લેન્ક ફંક્શન તો કાઉન્ટ બ્લેન્ક ફંક્શનમાં એવું થશે કે કોઈ સેલ બ્લેન્ક હોય એ આપને કાઉન્ટ કરીને બતાવશે કોઈ એક રેન્જ છે તો એ રેન્જમાં કેટલી બ્લેન્ક સેલ આવે છે એ આપને કાઉન્ટ કરીને બતાવશે તો સૌ પ્રથમ આપણે જે આન્સર મેળવો છે એ સેલને પસંદ કરી એફએક્સ ઉપર ક્લિક કરશો અને અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે એ ફંક્શન ટાઈપ કરી અને જેવું તમે ગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કાઉન્ટ બ્લેન્ક ફંક્શન આવી જશે ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફંક્શન આવી જશે હવે અહીંયા તમારે ખાલી રેન્જ જ પસંદ કરવાની રહેશે એ રેન્જ પસંદ કરી લીધા પછી જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ રેન્જની અંદર બે સેલ બ્લેન્ક છે તો એ તમને કાઉન્ટ કરીને અહીંયા બતાવી દેશે અને ત્યાર પછી છેલ્લું આપણે ફંક્શન જોઈએ કાઉન્ટ એ ફંક્શન તો કાઉન્ટ એ ફંક્શનમાં એવું થશે કે જેટલી સેલમાં સંખ્યા લખેલી છે એ તમને કાઉન્ટ કરીને બતાવશે અને જ્યાં તમારે આન્સર મેળવવો છે એ સેલને પસંદ કરી એફેક્સ ઉપર ક્લિક કરશો એટલે એક અહીંયા બોક્સ ઓપન થશે ત્યાં તમારે ફંક્શનને સર્ચ કરવાનું અને ગો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પેલું ફંક્શન આવી જશે કાઉન્ટ એ અને ઓકે ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયા તમારે રેન્જ પસંદ કરી લેવાની રહેશે રેન્જ પસંદ કરી લીધા પછી ડાયરેક્ટ તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા આપણો આન્સર આવ્યો છે ચાર એટલે આ રેન્જની અંદર ચાર સેલ એવી છે કે જેમાં કોઈ સંખ્યા લખેલી છે એ તમને કાઉન્ટ કરીને અહીંયા બતાવશે તો આ હતા મિત્રો આપણા મોર ફંક્શન તો અહીંયા આપણા મોર ફંક્શન પૂરા થાય છે અને માં જે ટોટલી ફંક્શન છે આપણે જે યુઝ આવતા ફંક્શન છે એ પણ અહીંયા પૂરા થાય છે અને હવે આગળના વિડીયોમાં આપણે જોવાના છીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ આજના વિડીયોમાં બસ એટલું જ તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલ બે લાઇકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો